હવે આપણે વર્જિન મોજીટો બનાવીએ છીએ. એમાં આપણે લઈશું પહેલા લીંબુ અને ફુદીનો, એ બંનેને આપણે કૂટીને મિક્સ કરીશું, ક્રશ કરીશું, અને પછી આપણે પહેલા એને ગ્લાસમાં નાખીશું. આપણે ગ્લાસમાં નાખ્યું, પછી એ ગ્લાસમાં નાખ્યા પછી આપણી જોડે આ આઈસ છે, એ ક્રશ આઈસ છે, એ આપણે હવે ગ્લાસમાં નાખીશું. હવે આટલું એક મિક્સર આપણું તૈયાર, અને હવે આપણે સોડા નાખીશું. આ છે આપણું વર્જિન મોજીટો. યમ્મી વર્જિન મોજીટો ઇઝ રેડી. મને બનાવતા પણ આવડે છે, ખાલી ખાતા જ આવડે એવું નહીં. યસ, મેડ સમોસા, કાન્ટ રેઝિસ્ટ. હવે આ કઈ રીતે બને છે ને એ આખું બતાવો. અત્યાર સુધી આપણે નાનપણથી બધા અલગ અલગ વેરાયટીના સમોસા તો ખાધા જ છે, પણ મેડ સમોસા છે. જયારે એના સ્ટફ બનતું હતું ને એ વખતે હું ઘણું બધું સ્ટફ થઈ ગયું, એટલે રેઝિસ્ટ જ નતું થતું. પણ કઈ રીતે બને એ જોઈએ, પછી હું આખા ખાઉં શાંતિથી એકલો. આમાં પહેલા છે ને આપણે નૂડલ્સ લેવાય છે, મેગીની નૂડલ્સ, એને બોઇલ કરાય છે હાફ બોઇલ, અને એનામાં પછી આપણે બીજું બધી આઈટમ્સ અલગ અલગ એડ કરાય છે, કે જે કાકડી છે, કેપ્સિકમ છે. અત્યાર સુધી આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોયા, હવે બાકીની આગળની પ્રોસેસ કઈ રીતે થાય એ આપણે જોઈએ. હવે મેદાના લોટનું એક આપણે લોયા જો લોયો હોય એને આદળી ઉપર મૂકીને એની ગોળ રોટલી બનીએ. રોટલી બને પછી એને ચારે એને સ્ક્વેર બનાવવાની, એટલે એની ચારે બાજુથી આ રીતે આપણે કટ કરવાની, એટલે સ્ક્વેર રહેશે. હવે એ સ્ક્વેરને વચ્ચેથી કટ કરવાનો, એટલે બે પીસ થઈ જશે. એક પીસ ઉપર આપણે બીજા પીસને આમ ક્રોસ મૂકીશું, અને આ જે સ્ટફિંગ આપણે જોયું પહેલા એ સ્ટફિંગ એમાં મૂકીશું, અને પછી વન બાય વન એના ચાર ચાર જે સાઈડ છે એ એકબીજા ઉપર આપણે મૂકતા જઈશું. અચ્છા, એ મૂકતા પહેલા એને આપણે અલગ અલગ એક બે સાઈડ, આપણે બે સાઈડમાંથી એક સાઈડને આપણે વચ્ચે ચપ્પાથી એને કટ કરીશું, લગભગ 6 ઇંચ જેટલા એમાં કટિંગ કરીશું. એ કટિંગ એટલા માટે કે આ આપણે આ રીતે વન બાય વન આપણે આમ મૂકી શકીએ, અને બીજી સાઈડ રહી એમાં પણ એ રીતે 6 કટ કરવાના છે. તો એ આમ આપણે લાવીશું ને બીજી આ સાઈડથી લાવીશું, એટલે વન બાય વન આ રીતે લાવતા આખી સરસ સ્ક્વેરમાં ડિઝાઇન પડે છે. અને આ રીતે આખું સ્ટફ કરેલું, મેંદાથી આપણે એને કવર કરેલું, આપણી જોડે રેડી પીસ થઈ જાય છે, અને પછી એને તળી લઈએ છીએ, અને યમ્મી સમોસા રેડી ટુ ઈટ. વન મોર યમી ડીશ ફોર મી ટુડે, મેંગો શ્રીખંડ છે. હવે હું તમને મેંગો શ્રીખંડ કઈ રીતે બનાવાય એને એની પ્રોસેસ વિથ ઇન્ગ્રીડિયન્ટ્સ કહું છું. મેંગો શ્રીખંડ માટે પહેલાં તો દહીં લે છે, દહીંને દહીંમાંથી પાણી છૂટું પડે છે, અને એ જે પલ્પ હોય એને મેંગોના પલ્પ જોડે મિક્સ કરવામાં આવે છે, અને એમાં દળેલી ખાંડ મિક્સ થાય છે, અને એ બધું ગ્રાઇન્ડ કરીને એક પલ્પ તૈયાર થાય છે, એમ ખૂબ જ યમ્મી હોય છે. અને એમાં આપ જોઈ શકો છો આ ડેકોરેશન માટે કાજુ છે, મેંગોના પીસીસ છે, એ મિક્સ કરવામાં આવે છે, એટલે જબરજસ્ત યમ્મી. ખરેખર કહું ને, આવો તો મેં ક્યાંય બહાર પણ નથી ખાધો. બહાર તો આપણે એસેન્સવાળો હોય, ઘરમાં તો એ કંઈ જ ના હોય, અને પ્યોર અને નેચરલ. વોન્ટ ટુ ટેસ્ટ?